ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ દ્વારા આમોદમાં ખેડૂતો માટે તુવેર ખરીદ કેન્દ્ર શરૂ કરવાની માંગણી સાથે ધરણાનો કાર્યક્રમ યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જંબુસર યુથ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં તુવેર ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવશે તેનું પ્રલોભન આપ્યું હતું, પરંતુ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આ તુવેર કેન્દ્ર શરૂ નહીં કરાતા ખેડૂતોને ભારે હાયાકીનો સામનો કરવો પડી રહ્યો છે, માટે સરકાર દ્વારા આમોદ ખાતે તુવેર કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજ રોજ આમોદ મામલતદાર સાહેબ સામે ખેડૂતોના ટેકાના ભાવથી ખેડૂતોની તુવેરો લેવામાં આવે એ બાબતે યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દિવસે દિવસે ખેડૂતો અપઘાત તરફ વધી રહ્યા, બધા બનાવો બની રહ્યા છે, જેથી કરીને જંબુસર આમોદમાં એક તુવેરનું સેન્ટર ડાફે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, તો પણ હજુ સુધી કોઈ બી જગ્યાએ ટેકાના ભાવથી તુવેર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે નથી. જેથી કરીને સરકારથી અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે ખેડૂતોની તુવેરો લેવામાં આવે, વેપારીઓ સસ્તા ભાવે ખેડૂતોની તુવેરો લે છે, જેથી કરીને ખેડૂતોને પોષતો ભાવ મળતો નથી. અને ખેડૂતોએ ગયા વખતે એક હેક્ટર પર 25 ક્વિન્ટલ તુવેર લેવાની હતી, આ વખતે એક હેક્ટર પર 12 ક્વિન્ટલ તુવેર કરેલી છે, તેમાં બી થોડો ફેરફાર થાય, ખેડૂતોને થોડી રાહત મળે અને ખેડૂતોને સુધી વધારે ભાવ મળે એવી રજૂઆતથી અમે આમોદ મામલતદાર સાહેબને કહેલ છે, જેથી અમારી લાગણીને માગણી સરકાર વહેલી તકે મંજૂરી આપે અને અમારા આમોદ સેન્ટર જંબુસર સેન્ટરમાં એક સેન્ટર ચાલુ થાય, તુવેર ખરીદીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી આશા સરકાર પાસે રાખીએ છીએ. આ જો જંબુસર આમોદ વિધાનસભા યુવા કોંગ્રેસ તરફથી આજ રોજ ધારણાનો પ્રોગ્રામ આમોદ ખાતે મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલો, ધારણા 10-11 થી 12 વાગ્યા સુધી ધારણા કરવામાં આવ્યા, ત્યાર પછી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને એની અંદર રજૂઆત કરવામાં આવી કે આમોદની અંદર તાત્કાલિક ધોરણે એક કેન્દ્ર શરૂ કરવામાં આવે અને આમોદ તાલુકાની વસ્તીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કેન્દ્ર શરૂ કરવામાં આવે અને હેક્ટર દીઠ 12 ક્વિન્ટલનો માર્ગો આપવામાં આવે છે, એનાથી એ જે વધીને વધારે એની મર્યાદા આપવામાં આવે અને આજ રોજ જંબુસર આમોદ વિધાનસભા યુવા કોંગ્રેસ તરફથી મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.